મારું નામ પ્રવીણભાઈ છે અને વ્યવસાય ખેતી છે અને ખેતીમાં મગફળીનું વાવેતર કરેલ છે અને કપાસનું વાવેતર છે અને મગફળી અત્યારે નીકળે છે અને ટેકાના ભાવ 900 રૂપિયા જાહેર કર્યા છે એ કાંઈ મળતા નથી અત્યારે અને ત્યાં જાય તો લાઇનમાં વારો આવે અમારે ખેતી કરવી કે લાઇનમાં ઊભું રહેવું. મારું નામ શક્તિસિંહ જાડેજા છે, હું અહીંનો સ્થાનિક જ છું. મારો મત વિસ્તાર ટંકારા પડદરી બૂથ ઉપર જ આવે છે અને અમે અહીંના ખેડૂત જ છીએ. આ છેલ્લા 3 વર્ષથી જે ખેડૂત એટલી હાલાકી ભોગવી રહ્યો છે એ ખેડૂતની વ્યથા સરકારને સમજાતી નથી. અત્યારે ખેડૂત એટલો ત્રાસી ગયો છે, સરકાર વાયદા કરે છે પણ કાંઈ નિભાવતી નથી. ખેડૂતને કેનાલ આપશું, પાણી આપશું, ડેમ ભરશું પણ હજી સુધી કોઈ દિવસ ખેડૂતને પાણીનો લાભ મળ્યો નથી, વીજળી પૂરી આપતા નથી. એટલે માત્ર ને માત્ર આ સરકાર ખેડૂતની લોલીપોપ જ આપે છે અને આમ કહેવું હોય તો પણ કહેવાય કે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. અરે આની આ સરકાર રહેશે તો હજી ખેડૂતને આત્મહત્યા કરવાનો જ વારો આવશે. લલિતભાઈ અમારે અહીંના સ્થાનિક છે અને હરેક નાનામાં નાની વ્યક્તિ સાથે પરિચિત વ્યક્તિ છે એ, અને હરેક વ્યક્તિને આજે રાજકીય દ્રષ્ટાંતિ નહીં પણ આમ પણ ગમે ત્યારે લલિતભાઈ નાનાથી નાના માણસને મળે અને એને પ્રશ્ન પૂછે અને એનો પ્રશ્નનું હલ કરે છે એ એક યુવા અને જોશીલા નેતા છે. અને પરિવર્તન જરૂરી છે, પરિવર્તન જરૂરી છે કારણ કે અત્યારે આ તાનાશાહીવાળી સરકાર છે એટલે આ સરકારને બદલાવવી જ પડે એમ છે. જો ગુજરાતમાં પરિવર્તન જોતું હોય તો